साबरकांठा જિલ્લાના હિંમતનગરના વિનાયકનગર વિસ્તારમાં પીવાના પાણીમાં કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। દૂષિત પાણી આવવાથી રોગચાળો થવાની શક્યતા છે। વિસ્તારના લોકોએ શુદ્ધ પાણીની આશાએ બેઠા છે। હિંમતનગરના વોર્ડ નંબર 7માં આવેલ વિનાયકનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી, કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। લોકો પીવાનું તો ઠીક, પરંતુ સ્નાન કરવા કે હાથ પગ ધોવા માટે પણ પાણી યોગ્ય નથી, તો પાણીમાંથી દુર્ગંધ મારે છે। આ મામલે અનેક રજૂઆતો કરવામાં પણ આવી, પરિણામ શૂન્ય છે। તો આજે વોર્ડના કોર્પોરેટરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। તેમણે પણ સ્વીકાર્યું હતું કે પાણી દૂષિત અને કબૂતરના પીછા આવી રહ્યા છે। વિનાયકનગર વિસ્તારમાં પીવાના પાણીમાં કબૂતરના પીંછાને માંસના ટુકડા આવતા સ્થાનિકોમાં રોષ, અને આ મામલે તેમણે આગળ વાત કરી જલ્દીમાં નિવેડો લાવવાનું જણાવ્યું હતું। પરંતુ હાલ તો સ્થાનિકની હાલત કફોડી બની છે કે આટલું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવવાથી કોઈ રોગચાળો ફાટી ન નીકળે। છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી, કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવી રહ્યા છે, અને ફાટી નીકળે તો નવાય નહીં। એક બાજુ કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, તો અહીં પાણી છે પણ તે પીવા લાયક નથી। 15 થી 20 દિવસથી ખરાબ પાણી આવે છે, કબૂતરના માંસના પેછા ને બધું બહુ ગંદુ પાણી આવે। 15 થી 20 દિવસથી કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ જવાબ આપવા તૈયાર નહીં। કેટલે આ જઈએ, કાલે આવીએ, બે દિવસ આવીને સરખું કરી કે પાછું હતું એવું ને એવું પાણી આવે છે। બાટલા મિનરલ વોટર લઈએ તો એ કેટલું લઈએ, પૈસા એ જોઈએ ને એટલા। નાવા માટે એ કોમન આવે, કોગરો કરવા એ કોમન આવે, બ્રશ કરીએ તો એવું ગંદુ પાણી આવે છે। હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। વિનાયકનગરમાં પાણી મળે છે પણ તે દૂષિત પાણી મળે છે, જેના કારણે સ્થાનિક લોકો તે વિસ્તારના કોર્પોરેટરને જાણ કરવામાં આવી। વિસ્તારના લોકોએ દુર્ગંધ પાણીને લઈ પાલિકામાં કરી અનેક રજૂઆત। દુર્ગંધ મારતું પાણી આવવાથી કોઈ રોગચાળો ફાટી ન નીકળે। પાલિકાના કોર્પોરેટર સ્તર પર આવીને તપાસ કરીને કાર્યવાહી કરવાની સૂચના આપી। પાલિકાના કર્મચારી કામ કરવાની શરૂઆત કરી દીધી છે, જોકે આવા દુર્ગંધ મારતું પાણી પીવા લાયક લોકોને નુકસાન થાય તેવી ચિંતા સતાવી રહી છે। સ્થાનિક લોકોએ પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેવી પરિસ્થિતિ રહે છે। વિનાયકનગર વિસ્તારના સ્થાનિક લોકોને છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી, કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવી રહ્યા છે, પરંતુ તંત્ર જોવા માટે નથી આવતું। પીવા માટે પાણી બહારથી મંગાવીને પૂરું પાડવામાં આવી રહ્યું છે, જોકે તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોને શુદ્ધ પાણી મળે તેવી આશા રાખીને બેઠા છે। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા। સાત નંબરની વોર્ડની અંદર અમારે 15 દિવસથી એટલું બધું ગંદુ પાણી આવે છે કે ના પહોંચે વાત, અંદર પીંછા આવે છે, માઉસના નાના નાના ટુકડા આવે છે, પાણી એવું આવે છે કે પકડો ત્યાં ગંધ મારે, અંદર છોકરાઓને નવરાવો, અમારે ના આવું કહો, મિનરલ વોટર ક્યાંથી લાવો અમારે, અત્યારે ધંધા મંદા છે, મિનરલ વોટરના પૈસા બી ક્યાંથી લાવો અમારે, પણ કોઈ કમ્પ્લેન અમારે સાંભળવા તૈયાર બી નથી, શું કરવાનું એમ। આજે 15 દિવસ થયા, હા કોર્પોરેટર ફોટા બી આજે પાડી ગયા છે બધા, તો એ મારું નામ જગદીશભાઈ ભોઈ। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ
પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવલ ડી પટેલ, MD, DGO, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.